નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ, હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના બીપીસી રોડ ખાતે આવેલ શ્રી ગોવર્ધનનાથજીની હવેલીના મુખ્યાજીનો 15 વર્ષીય પુત્ર છેલ્લા 7 દિવસથી ગુમ થયો છે, ત્યારે પરિવારે ગુમ થયેલ પુત્રને પાછા બોલાવવા માટે મીડિયા મારફતે સંદેશો પાઠવ્યો છે. વડોદરાના બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ રોડ ખાતે આવેલ શ્રી ગોવર્ધનનાથજીની હવેલીના મુખ્યાજીનો 15 વર્ષીય પુત્ર જીગર ગત ગુરુવારથી લાપતા છે. પુત્ર ગુમ થતા પરિવાર ઉપર જાણે આપ તૂટી પડ્યું છે. જીગરના માતા પિતાએ મીડિયા સમક્ષ પોતાનો પુત્ર સુખે રૂપે પોતાના ઘરે પરત ફરે તેવો સંવેદનશીલ સંદેશો પાઠવ્યો છે. ભીની આંખોથી પોતાના કાળજાના ટુકડાને યાદ કરીને માતા પિતા અને જીગરના ભાઈ અને બહેનની આંખોમાંથી આંસુ અટકતા નથી. શહેર પોલીસે પણ અનેક સીસીટીવી કેમેરા તપાસ્યા, તેમ છતાં પણ કોઈ જ નક્કર પરિણામ આવ્યું નથી. તો બીજી તરફ લાપતા જીગરના તપાસમાં પોલીસે પણ કાર્યવાહી તેજ કરી છે, પરંતુ હજી પણ તેઓ સફળતાથી દૂર છે. વર્ષોથી ઠાકોરજીની સેવા તેમજ પૂજન અર્ચન કરતા પિતાએ પુત્રને અનુરોધ કર્યો છે કે જો તે પોતાના ઘરે પરત નહીં ફરે તો તે ઠાકોરજીની પૂજા અર્ચના કરવાનું છોડી દેશે. પોતાના કાળજાના ટુકડાને જે તે પરિસ્થિતિમાં હોય ત્યાં તેને લેવા આવશે, એવી પણ વાત જીગરના પિતાએ અશ્રુભીની આંખે કહી છે. હું પહેલાં તો મારા ઠાકોરજી શ્રી ગોવર્ધનનાથજી શ્રી દ્વારકાધીશ પ્રભુને વિનંતી કરું છું કે મારો છોકરો તમને પગે લાગીને અહીંથી ઘરેથી નીકળી ગયો છે, તમે મારા છોકરાની રક્ષા કરો અને મારા છોકરાને તમે સહી સલામત અમારે ઘરે લાવીને સોંપો એવી પ્રભુના ચરણોમાં વિનંતી છે. અને મારો છોકરો મને લાગે છે આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે, એ ક્યાંય ભક્તિના માર્ગમાં જવા ઈચ્છતો હતો અને અમને લાગે છે એ કોઈ જગ્યાએ આશ્રમ ધાર્મિક સ્થળ કોઈ પણ જગ્યાએ જઈને મને લાગે ત્યાં ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે. પણ મારા દીકરાને હું વિનંતી કરું છું, બેટા હું પણ સેવા કરું છું, ઠાકોરજીની પૂજા કરું છું, જો તેરે તારે આ જ કરવું છે તો બેટા તને કોઈ જાતનું પ્રેશર નહીં કરું, તું ઘરે આવી જા એકવાર બેટા. તારી મમ્મી જમતી નથી, તારી મમ્મી ખાતી નથી, તારી મમ્મી પીતી નથી, તો એકવાર ઘરે આવી જા, તારે સેવા કરવી હોય તો અહીં છૂટ છે, અહીં તું ઘરે રહીને તારી મમ્મીને સામે સેવા કરજે. બેટા એને અંજળ ત્યાગીને બેઠી છે, મારી હાલત ખરાબ છે, તું મારી વેદના સાંભળી જ્યાં હોય ત્યાં બેટા એકવાર પાછો આવી જા, પછી તારી ઈચ્છા હોય એમ કરજે, તારી તને કોઈ જાતની અમે પ્રેશર નહીં કરીએ, તારે જે જીવન જીવવું હોય તને છૂટી છે, પણ એકવાર બેટા તું ઘરે આવી જા. આ પરિવાર બહુ દુઃખી છે, આખો પરિવાર રાજસ્થાનથી અમે બધા આવીને મારા ભાઈઓ મારી બહેનો એના મામાઓ બધા જ અહીંયા આવીને બેઠા છે, બધા જ બહુ દુઃખી છે બેટા, આવું સ્ટેપ ના લઈશ તું બેટા, તું જ્યાં હોય ત્યાં બેટા પાછો આવી જા, કોઈ તને કોઈ જાતનું પ્રેશર નહીં, કોઈ કશું નહીં કે બેટા, એકવાર તું અને અહીંયા ઠાકોરજી છે, અહીંયા ઠાકોરજી પણ ઠાકોરજી તને સેવા કરવામાં મોકો આપશે બેટા, અહીંયા તારું જીવન સાર્થક થઈ જશે, અહીંયા સેવા છે ઘરે, તું લાલાની સેવા કરજે, પણ એકવાર તું બેટા આવી જા, તારી મમ્મી તો એટલા સુધી છે, જ્યાં છે ત્યાં મને એકવાર લાઈન બતાવો, નહીં તો હું મરી જઈશ, હું અંજળ ત્યાગ, એ ખાતી નથી પીતી નથી, એને હોસ્પિટલમાં એડમિટ કરવી પડે છે, રોજ મારે ઘરે ડૉક્ટર બોલાવવા પડે છે, ડૉક્ટરથી એમની બીપી લો થઈ જાય છે, કોઈ વાર બીપી હાઈ થઈ જાય છે, એને મારે ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે છે, ત્યારે એની સ્થિતિ તબિયત સારી થાય છે, બાકી બહુ જ મારી હાલત કપોળી છે બેટા, તને હાથ જોડીને વિનંતી કરું છું એક બાપ તરીકે, તું મારો સાંભળ દીકરા, હું ઠાકોરજીની સેવા કરું છું, હું આ વસ્તુને સમજું છું, તું મારી વેદના સમજ બેટા, હું તારે તને ખબર છે હું ધાર્મિક લાઈનમાં છું આધ્યાત્મિક લાઈનમાં છું, હું તારી આ વાતને સમજી શકું છું, તું જ્યાં હોય ત્યાં બેટા જ્યાં હોય ત્યાં આવીને ફોન કર, અમને જાણ કર, અમને તારાથી ના અવાય તો અમે તને લેવા આવી જઈશું બેટા, અને તને કોઈ કશું નહીં કે તું ગયો છે, તું એવું ન જાણતો કે હું શું મોડું બતાવીશ, કોઈએ તે કોઈ જાતનું તને એમે નહીં પૂછે કે બેટા તું કેમ ગયો હતો, તું એકવાર ઘરે પાછો આવી જા. શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ મારા ઈષ્ટ દેવ બધાને હું વંદન કરું છું કે મારા છોકરાને
પરત ઘરે લઈ આવે અને બહુ જ મને અહીંયા સહકાર મળે છે, મીડિયાનો પણ, પોલીસનો પણ અને મારા સાથી સમાજ બંધુઓનો બહુ સાથ સહકાર મળે છે. એના બદલ હું બધા તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું એક જ છેલ્લે વિનંતી કરું છું, દીકરા તું જ્યાં હોય ત્યાં એકવાર પાછો આવી જા. તને કોઈ તારે રિઝલ્ટ ભણવામાં કોઈ જાતનું અમે પ્રેશર નહીં કરીએ. તું એકવાર ઘરે આવી જા, જે તારી ઈચ્છા હોય એ કરજે, અમે કોઈ તને રોકટોક પ્રેશર નહીં કરીએ. જય શ્રી કૃષ્ણ. જ્યારે જીગરની માતાએ તેની યાદમાં અન્ન ત્યાગ કરી દીધો છે અને હૈયા ફાટ રુદન સાથે તેમણે પોતાના જીગરના ટુકડાને પરત ઘરે આવવાનું આહવાન કર્યું છે. ગુરુજી આગળ પ્રાર્થના કરું છું કે મારો બચ્ચો જલ્દી સે જલ્દી ઘરે આવે. 7 દિવસથી હું ખાતી નથી, રાત્રે ઊંઘતી નથી, રડરડ કરું છું કે મારો બચ્ચો ક્યારે ઘરે આવે. મારો 15 વર્ષનો દીકરો તો હું કોળિયોથી જમાડતી હતી, મને ઘડી જપ નથી પડતી, મારું ગોડા જેવું મગજ થઈ ગયું છે. મારો બચ્ચો ઘરે આવે હું એટલી ભગવાન આગળ પ્રાર્થના કરું છું, પણ મને એમ થાય કે મારો દીકરો ઘરે આવે. હું તને કશું કહેવાની નથી, તારે જે કરવું કરજે, ભણવાનો બીજો કોઈ ફોરસ હું નહીં કરવાની. બચ્યા તું ગભરા, જે માં જઈ હોય તું ઘરે આવ. મારો માને એક વખત તું મારી ગોદમાં આવી અને પણ મારા બચ્યા હું રાડો કરું છું, ઘરે આ બચ્યા દીકરા તું ઘરે આવ. જો તહીંથી દીકરા તું ઘરે આવ, મારું એક ઘડી જપ નહીં પડતી, હું રાત્રે જ ઊંઘતી નથી. હું બચ્યા મેં જમવાનું બંધ કરી દીધું છે, બધી ચીજો બંધ કરી દીધી છે. હું કશું અનાજ દૂધ બધું મેં ગોળ બધું કુછ કશું ખાતી નથી. મને એક અડધી રોટલી મને મોડે રાત્રે ખવડાવે છે. હું પાણી ઉપર એક પાણી પણ થોડું ઓછું જ પીવું છું. મને કશું ખાવાની જીવ નહીં થતો કે મારો બચ્ચીઓ ઘરે આવે અને મારા બચ્ચિયાને એક વખત હું બાથમાં ગાતું તો જ હું જીવન જીવવા માનું છું. નકા બચ્ચિયા હું બહુ તરસડી રહીશું. આ 7 દિવસથી બચ્યા બધા લોકો મને ધીરે પાપે છે, પણ મારાથી કશું અપાતી નથી. બચ્યા તું મારે એક જ મારો દીકરો જુએ છે. બચ્યા તું જલ્દી તો જલ્દી ઘરે આ. ભગવાનને માતાને તો બહુ જ પ્રાર્થના કરું છું, એમના દીવા જોત બધું ચાલુ છે, પણ બચ્યા તું એક વખત સારા સમાચાર દે મને ઘરે આ. તો બીજી તરફ ગુમ થયેલ જીગરની વાલીસોઈ બેને પણ તેને યાદ કરીને જીગર વહેલી તકે ઘરે પાછો ફરે તેવી આજીજી કરી છે. જીગરની બહેન પણ જીગર પરત ફરે તે માટે પણ હૈયા ફાટ ઉદન સાથે પ્રભુને પ્રાર્થના કરી રહી છે. ભક્તિ તો બહુ કરતો હતો આખો દિવસ, બસ ભક્તિ ની વાતો. ભગવાન ને પહેલા આવો તો આવી ભક્તિ કરીએ, સાચું બોલવાનું, ખોટું કામ નહીં કરવાનું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.